મને બે વાત ગમી એ તમને કહું, તમને ઘણી બધી ગમી હશે, કારણ કે તમે તો ખરેખર મોક્ષનું ભાથું લેવા માટે અને ટૂંક સમયની અંદર જ આપણા જીવાત્માને પ્રભુના પાદારવિંદ સુધી પહોંચાડવાના અસ્ખલિત પ્રયાસની અંદર જ્યારે લાગેલા છીએ ત્યારે ઘણી બધી ભગવાનની કથાઓ ગમે. ન ગમે એવી કોઈ પ્રભુની કોઈ કથા ન હોય ને કોઈ એવું ચરિત્ર ન હોય, પણ ક્યાંક આપણું મન ખૂંચતું હોય, ક્યાંક અટકી જાય એવી પણ ભગવાનની કથા, કોઈ પણ એવું ચરિત્ર આપણા માટે હોઈ શકે પ્રાકૃતિક રુચિને અનુસારે. જો એક વાત એવી આવી, સુંદરી મામી એમ કીધું કે મયા લબ્ધ ઇતિ ઉચ્ચસ્વરેણ ગીતમ. તમને શું લાગે? ભગવાન સુંદરી મામી એમ કીધું કે મને ઘનશ્યામ મળ્યા, મને ઘનશ્યામ મળ્યા, આવો જોરદાર નાદ કર્યો. એના બે અર્થ પણ થાય. એક અંતરની અંદર એને ખૂબ જ આનંદ આવી ગયો કે જેમના માટે અમારા જીવન ચાલે છે, જેમના માટે અમારો શ્વાસ અને ઉશ્વાસ છે, એવા ઘનશ્યામાં અમારા જીવનમાંથી ખોવાઈ ગયા હતા, આ આંબા વાડિયામાં ક્યાં ગયા કઈ ખબર જ ન પડી, પણ હવે મને મળી ગયા. બીજો અર્થ એ પણ આપણે કરી શકીએ કે જે લોકો ઘનશ્યામની શોધમાં હતા એમને બધાને આવત કર્યા કે બીજે ક્યાંય ન શોધશો, અહીંયા આવી જાઓ. આપણા જીવનની અંદર મારા ભક્તજનો આ નાની કથા ભલે કહેવાતી હોય, પણ આ કથામાંથી આપણા જીવનમાં મળેલા ભગવાન અને જે પૂર્વજોએ આપણને પ્રભુની ઓળખ આપી છે એ ભગવાન આપણે જીવનની અંદર સહર્ષ અપનાવ્યા છે, પણ એનો જે આનંદ, એનો જે ઉદ્ગાર, જે ઉમળકો જે હૃદયમાંથી બહાર આવે છે ને એ અતિ અગત્યનો હોય છે અને એ આપણે નજરે ચડે છે. એવું નહીં કે આ કથામાં ચડે છે, એક મહિના સુધી, બબ્બે મહિનાઓ સુધી આપણે આ ભગવાનને યાદ કરીએ છીએ. ધનુર્માસમાં શું કરીએ છીએ બોલો? હે, સવારે વહેલા ઉઠીને આવીએ છીએ, ગમે એવી કડકડતી ઠંડી હોય તોય પણ નાચીએ છીએ, ડુક્કર વગાડીએ છીએ ને ભગવાનનું નામ લઈએ છીએ. મારા ભક્તજનો, આનો આનંદ જો આપણા હૈયામાં હોય ને તો કામ ક્રોધ લોભ આદિ અંતરશત્રુ જે છે જેનાથી આપણું મન હંમેશા પરાભવ પામી જતું હોય એનાથી બધા દૂર ભાગી જાય છે. આવા ઘનશ્યામ મહારાજ જે સુંદરી મામીને મળ્યા અને જે મામીને આનંદ થયો ને એ આનંદ આપણી આ કથામાંથી આપણને મેળવવાનો છે. અને બીજી એક વાત એ ગમી, તમે સાંભળી શું નામ હતું પેલા ભગતનું? આઠ પોહર ને સોળ પોહર ને એ ભગત નામ શું હતું? રતો બસ્યો. લ્યો, હા, એને શું કીધું? શ્રીજી મહારાજે એમ કીધું કે તું માગી લે, બીજા ભગત આવી અને અમારી પાસેથી માંગે છે, તને કાંઈ નથી જોતું. તો રતા બસ્યાએ શું કીધું? મહારાજ, હું શોધું છું કે તમારાથી મોગું કઈ છે. મારા ભક્તજનો, ભલે આ કથાઓ આમ તરત પસાર થઈ જતી હોય, પણ થોડી માનસપટ ઉપર આને સ્થિર કરીને, સ્ટોપ કરીને જોઈએ ને ત્યારે આપણને એમ લાગે કે વર્ષોના વર્ષો નીકળી ગયા, પગથિયા ઘસાઈ ગયા, ભગવાન કરતા હજુ કોઈ પદાર્થ આ જગતના વૈભવો અગત્યની સ્થાને કેટલા રહેલા છે. ભલા ભક્તો, નાનો સાધુ છું, પણ આ ભગવાનની એક કથા છે. એક રતો બસ્યો, ભલે ચિત્ત બ્રહ્મ હશે, થોડું ઓછું વિચારી શકતો હશે, થોડું ઓછું યાદ રાખતો હશે, પણ આપણે ઘણું રાખતા હશું, પણ ભગવાન કરતા વિશેષ કોઈ પદાર્થ જો આપણા જીવનની અંદર સ્થાન લઈ જતું હોય તો આ રતા બસ્યાની કથા છે ને એ આપણે ટકોર કરી જાય છે કે જીવનની અંદર ભગવાનથી અધિક કોઈ વસ્તુને થવા દેવી નહીં, એવો એક નાનકડો પ્રયાસ પણ મારા અને તમારા જીવનમાં થાય એ જ વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજના પાદારવિંદમાં પ્રાર્થનાની સાથે સૌને જય સ્વામિનારાયણ.